પતંજલિ આયુર્વેદિક એજન્સી આવવાની લાલચ આપી થરાદના લુલાણ ગામમાં યુવાન સાથે છેતરપિંડી થઈ છે. રૂપિયા 17 લાખની છેતરપિંડી થયા હોવાને થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. લુવાણા ગામના જયંતિ પાઠરિયાએ પતંજલિ સ્ટોર અને એજન્સી માટે ઓનલાઈન અરજી આપી હતી, જે બાદ પતંજલિના મેનેજરની ઓળખ આપી વિકાસ નામના વ્યક્તિએ જયંતિ પઢિયાર પાસેથી રૂપિયા 17 લાખથી વધુ રકમ 5 હપ્તામાં પડાવી હતી, પરંતુ એજન્સીના એગ્રીમેન્ટ માટે તેઓએ માંગ કરતા યોગ્ય જવાબ મળ્યો નહીં, તેથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મને પતંજલિ આયુર્વેદિકના જનરલ મેનેજર તરીકે અને પછી મેં કીધું કે કદાચ આપણે રૂબરૂ મળે તો કે નહીં, પરંતુ આજે મોદી સાહેબના ડિજિટલ જમાનાની અંદર આપણે ઓનલાઈન બધું થઈ જાય છે તો કાગળનું કેવું હોય છે એ પ્રમાણે મને વિશ્વાસ મળે, અને જે પ્રોડક્ટ વિશે મેં પૂછ્યું, જે પ્રોડક્ટ વિશે મને ખ્યાલ હતો એમની માહિતી ચોક્કસ અને સંપૂર્ણપણે મને મળી રહેતી હતી, એ વિશ્વાસ તો મને કેવી મારી સાથે છે. 17 લાખની થઈ છે. વિકાસકુમાર નામના વ્યક્તિએ પતંજલિની એજન્સી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને ટેલિફોનિક સંપર્ક કરી લુણાવા ગામના વ્યક્તિ જયંતિભાઈ પઢિયાને 4-5 વાર બેંકમાં નાણાં જમા કરાવી કુલ 17 લાખ રૂપિયા જમા કરાવડાવી અને પોતે સ્ટોર એજન્સીની કોઈ જે માગણી હતી એ માગણી સંતોષાવી નહીં, જેથી જયંતિભાઈએ પોલીસ મથકે ફરિયાદ કરેલી છે.